आकार विषय समझीशु। तमने कुल चार आकारों खबर हशे, चौरस, लंबचौरस, गोल अने त्रिकोण। तेना सिवाय पण घणा बधा आकार हशे। हुं तमने अहीं बोर्ड में चित्र देखाड़ो अने तमारे पण ते ध्यानथी समझवानुं अने चित्रने ओळखवानुं रहेशे। तो सौथी पहेला आपणे जोईए तेनुं चित्र पण छे, तो के चौरस। तो चौरस चौरस को नहीं कहते, तो के जेना चार खूणा अने बाजू समान रीते ने चौरस कहेवाय। जेम के केरम बोर्ड, लूडो ना पासा जेवा घणा बधा आकार। पछी बीजू चित्र जोईए तेनुं आपेल छे, तो के लंब चौरस, जेमां आपणे डायरी अने मोबाइल समावेश थाय छे। थाय छे ने, एला एना बे बाजू बन्ने बाजू समान होय छे, समसमान होय छे ने। हवे आपणे त्रीजो चित्र जोईए, त्रिकोण। अहीं तमे आपणे लीधेलो चित्र पर छे, तो के त्रिकोण जેમ કે બર્થડે ટોપી, તમે જોયું છે છે બર્થડે ટોપી, એ ત્રિકોણ આકાર હોય ને। હવે આપણે ચોથું ચિત્ર જોઈએ, ગોળ। અહીં જોઈ શકો છો ગોળમાં કોનો કોનો સમાવેશ છે, તો કે મમ્મીની રોટલી ગોળ ગોળ હોય, મમ્મીના બંગડી પણ ગોળ ગોળ હોય ને। હવે આપણે પાંચમું ચિત્ર જોઈએ, શેનું આપેલું છે, તો કે લંબગોળ। હવે આપણે છઠ્ઠું ચિત્ર જોઈએ, શેનું આપેલું છે, તો કે અર્ધવર્તુળાકાર। હવે આપણે સાતમું ચિત્ર જોઈએ, શેનું આપેલું છે, તો કે શંકુ આકાર। કયો આકાર? શંકુ। હવે આપણે આઠમું ચિત્ર જોઈએ, કયું આપેલું છે? સમઘન। કયું આપેલું છે? સમઘનાકાર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આકાર વિશે માહિતી મેળવી દીધી કોને કયો આકાર કહેવાય તે પણ આપણે જોઈ લીધું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 ઉપર જોઈએ। એમાં આપણને અહીં આપણી આસપાસના આકારો એવું લખેલું છે। તો આપણે આગળ આકારોને ઓળખતા અને બોલતા શીખી ગયા, તેવી જ રીતના હવે આપણે અહીં સૂચનામાં છીએ। આકારોને ગુલાબી અને પીળા બુક્સમાં લીટી દોરીને મૂકો। તો તમે અહીં જોઈ શકો છો બે બોક્સ આપેલા છે, અહીં ગુલાબી અને અહીં પીળો। તો ગુલાબી બોક્સમાં ચોરસ આકાર વાળી વસ્તુ મૂકવાની છે અને પીળા બોક્સમાં ગોળ આકારવાળી વસ્તુ મૂકવાની છે। તો ચાલો હવે આપણે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં મૂકીશું। તો સૌથી પહેલાં આપણે અહીં જે પણ ચોરસ આકાર દેખાય તેને ગુલાબી બોક્સ સુધી લીટી દોરીશું। તો ચાલો હવે આપણે દોરીએ। તમે અહીં જોઈ શકો છો, મેં અહીં પહેલો ચોરસ આકાર ને અહીં ગુલાબી બોક્સ સુધી લીટી દોરી દીધી। તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે। તો હવે આપણે બીજો ચોરસ આકાર જોઈએ, તો ચોકનો બોક્સ, એ પણ ચોરસ હોય છે, તો તેને પણ આપણે અહીં ગુલાબી બોક્સ સુધી લીટી દોરીશું। ત્યાર પછી અહીં ખોખું આપેલું છે, તેને પણ આપણે ગુલાબી બોક્સ સુધી લીટી દોરીશું। તો તમે હવે જોઈ શકો છો આપણને હવે ક્યાંય પણ ચોરસ આકાર દેખાતો નથી। ત્યાર પછી હવે આપણે ગોળ આકારે પીળા બોક્સમાં મૂકીશું, એવી રીતના લીટી દોરીશું। તો ચાલો હવે આપણે સૌથી પહેલાં અહીં બલૂન આપેલું છે, તો તેને પીળા બોક્સ સુધી લીટી દોરીએ। તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી ટમેટું, તેને પણ આપણે પીળા બોક્સ સુધી લીટી દોરીશું।
ત્યાર પછી બોલ તે પણ ગોળ હોય છે તો તેને પણ આપણે અહીં પીળા બોક્સ સુધી લીટી દોરીશું ત્યાર પછી આપણને શું આપેલું છે તો કે નારંગી તેને પણ આપણે લીટી દોરીશું અને પીળા બોક્સ સુધી પહોંચાડી દઈશું તો તમે અહીં જોઈ શકો છો પીળા બોક્સમાં ગોળાકારવાળી વસ્તુઓ અને ગુલાબી બોક્સમાં ચોરસ આકારવાળી વસ્તુઓ મૂકી દીધી તો હવે આપણે નીચે જોઈએ તો આપણને અહીં સૂચના આપેલ છે એક સરખા આકારોને લીટી દોરીને જોડો તો આપણે અહીં ચોરસ આકાર હોય તો ચોરસ આકાર હોય તો તેને ચોરસ આકાર સાથે જોડવાનું અને ગોળાકાર હોય તો તેને ગોળાકાર સાથે જોડવાનું તો આપણને અહીં સૌથી પહેલાં એક ઉદાહરણ આપેલું છે તેવી રીતના આપણે પણ તેને ચોરસ આકાર સુધી જોડવાનું છે તો આપણે ચોકનું બોક્સ એ ચોરસ જોઈએ છે તો તેને આપણે અહીં લીટી દ્વારા જોડી દીધું ત્યાર પછી અહીં એક ખોખું આપેલું છે તેને પણ આપણે ચોરસ પાસા સાથે જોડી દઈશું ચોરસ આકાર ત્યાર પછી આપણને ગોળ આપેલું છે તો ગોળને બલૂન સાથે જોડીશું તો બલૂનને હવે આપણે દડા સાથે જોડી દીધું ત્યાર પછી અહીં નાનો બોલ છે તેને પણ આપણે બોલ સાથે જોડી દીધું ત્યાર પછી ટમેટું ટમેટું એ પણ ગોળ હોય છે તો તેને પણ અહીં જોડી દઈશું તો તમે જોઈ શકો છો આપણે ચોરસ આકારને ચોરસ આકાર જેવો સાથે જોડી દીધું અને ગોળાકારને ગોળ આકાર સાથે જોડી દીધું તો હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ તો બાજુ સામેના પેજ ઉપર આપણને અહીં સૂચના આપેલ છે સરખા આકારો જોડીને તેને જુદા પાડો તો આપણને અહીં એક ઉદાહરણ આપેલ છે તમે અહીં જોઈ શકો છો આ બેટરીનો આકાર એ આના જેવો છે તો અહીં જોડેલ છે તો તે જ રીતના આપણે તેના જેવા બધા આકારો પણ અહીં અહીં જોડીશું તો ચાલો હવે આપણે ગોતીએ તો આપણને અહીં એક આને પણ અહીં જોડી દઈશું ત્યાર પછી આપણને એના જેવું શું દેખાય તો કે અહીં પાઇપ તેને પણ જોડવાના છે ત્યાર પછી અહીં મીણબત્તી ત્યાર પછી આપણને અહીં પેન્સિલ આપેલ છે તેને પણ આપણે જોડી દઈશું હવે આપણે ચોરસ આકારને જોડીશું ત્યાર પછી આપણે અહીં બોટલ આપેલ છે તેને પણ જોડી દઈશું ત્યારબાદ હવે આપણને નળાકાર જેવી કોઈ પણ આકારો દેખાતા નથી તો હવે આપણે ચોરસ આકાર સાથે ચોરસને ચોરસ આકાર સાથે જોડીશું તો ચાલો અહીં આપણને એક ચોરસ બોક્સ દેખાય છે લાલ કલરનું તેને જોડી દીધું ત્યાર પછી આપણને ઈંટ આપેલું છે તેને પણ આપણે જોડી દઈશું ત્યારબાદ અહીં એક ગિફ્ટનો બોક્સ છે તેને પણ જોડી દઈશું તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે ત્યારબાદ હવે આપણે ગોળાકાર તો હવે આપણે ગોળાકાર જ્યાં પણ દેખાય તેને જોડી દઈશું તો આપણને નારંગી દેખાય છે તેને આપણે ગોળાકાર સાથે જોડી દીધું ત્યારબાદ અહીં દડો છે તેને પણ જોડી દીધો ત્યાર પછી અહીં બલૂન છે તેને પણ જોડી દીધો ત્યારબાદ અહીં આપણને તળબૂચ દેખાય છે તેને પણ જોડી દીધું ત્યાર પછી આપણે અહીં શંકુ આકાર છે તો તમે અહીં જોઈ શકો છો તો આપણે શંકુ આકારને શંકુ આકાર સાથે જોડીશું તો આપણને અહીં સૌથી પહેલાં આઈસ્ક્રીમનો કોન આઈસ્ક્રીમ કોન દેખાય છે તેને જોડી દીધું ત્યારબાદ હવે આપણને અહીં બર્થડે ટોપી દેખાય છે તેને પણ જોડી દીધું તો હવે આપણે અહીં એક ટોપી દેખાય છે તેને પણ જોડી દીધું શંકુ આકાર સાથે તો હવે તમે અહીં
જોઈ શકો છો આપણને ક્યાંય પણ એક પણ આકારો બીજા બાકી નથી દેખાતા તો આપણે બધા આકારોને તેના આકારો સાથે અહીં જોડી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે નીચે જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એક નીચે સૂચના આપેલ છે તે એક વખત વાંચી લઈએ સરખા આકારોની જોડી બનાવો તો આપણને અહીં નીચે ઉદાહરણ આપેલ છે અહીંયા આઈસ્ક્રીમનો કોન અને બર્થડે ટોપી આપેલ છે તમે જોઈ શકો છો તે બંનેનો આકાર એક જેવો છે તો તેને જોડેલું છે તો હવે આપણે પણ જે આકારો સરખા લાગે તેને જોડવાના રહેશે તો ચાલો હવે આપણે આકારોને જોડીશું જે સરખા આકાર હોય તેને તો ચાલો સૌથી પહેલાં ટમેટું ગોળું તો તેના જેવું કયું છે તો કે અહીં દડો અને બલૂન આપેલ છે પણ આપણે પૂરેપૂરો ગોળ લેવાનો છે તો ગોળ એ દડો દેખાય છે તો તેને આપણે અહીં જોડીશું ત્યાર પછી આપણને અહીં પાઇપ આપેલો છે પાઇપ એ કેવા આકારનો હોય છે તો કે નળાકાર તો આપણે તેને બેટરી સાથે જોડીશું ત્યારબાદ અહીં બોટલ આપેલ છે તેને આપણે બરણી સાથે જોડીશું ત્યાર પછી અહીં આપણને તડબૂચ આપેલ છે તડબૂચ પણ ગોળ જેવો હોય છે અને અહીં આપણને બલૂન આપેલું છે ફુગ્ગો તેને આપણે તેની સાથે જોડીશું ત્યારબાદ અહીં આપણને અહીં ગેણી આપેલ છે તેને આપણે શંકુ આકાર સાથે જોડીશું ત્યારબાદ આપણને અહીં બેરલ આપેલ છે ડ્રમ તો આપણે તેને મીણબત્તી સાથે જોડી દઈશું ત્યારબાદ આપણને અહીં ચોરસ આકાર આપેલ છે ઈ તો આપણે તેને અહીં ગિફ્ટ સાથે જોડી દઈશું તમે જોઈ શકો છો તો આપણે સરખા આકારોને તેના એકસાથે જોડી દીધા ટમેટોને દડા સાથે પાઇપને બેટરી સાથે કેનને શંકુ આકાર સાથે અહીં ડ્રમને મીણબત્તી સાથે ઈંટને ગિફ્ટ બોક્સ સાથે તડબૂચને દડા સાથે ફુગ્ગા સાથે અને બોટલને બરણી સાથે જોડી દીધું તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે પાછળના પેજ ઉપર જોઈશું ગણિતની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 12 ઉપર હવે જોઈએ આપણને અહીં ગબડાવવું અને સરકાવવું એ આપેલું છે તમે અહીં જોઈ શકો છો બે ચિત્ર આપેલું છે ગબડાવવું કોને કહેવાય તો કે ગબડાવવું એટલે જે પોતે પોતે ગબડતું એટલે જે ગોળ ફરે તેને ગબડાવવું કહેવાય અને જે સરકીને જાય તેને સરકવું કહેવાય તો તમે અહીં જોઈ શકો છો અહીં બાળકે લપસે ઉપરથી દડો મૂક્યો તો તે પોતે પણ ગબડે છે અને નીચે પણ આવી જાય છે તે ગોળ ગોળ ફરી ફરીને નીચે આવી જાય છે અને અહીં બાજુમાં ચિત્રમાં તમે જોઈ શકો છો અહીં બોક્સ આપેલ છે તે સરકીને નીચે આવી જાય છે તો સમજી ગયા ને ગબડાવવું કોને કહેવાય સમજી ગઈ ને તો કે જે ગોળ ગોળ ફરીને આવે તેને ગબડવું કહેવાય અને જે સરકીને આવે તેને સરકવું કહેવાય તો ચાલો હવે આપણે નીચે પ્રશ્નમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્ર આપણને અહીં સૂચના આપેલ છે તેને એક વખત વાંચી લઈએ ગબડતી હોય તેવી વસ્તુ પર સાચાની નિશાની કરો તો આપણને અહીં ચાર ચિત્ર આપેલ છે કયું છે તો કે પેન્સિલ દડો માખણ અને ડુંગળી તમે જોઈ શકો છો ગબડવું કોને કહેવાય તો કે ગબડવું એટલે જે ગોળ ગોળ ફરે તેને ગબડવું કહેવાય અને સરકવું એટલે જે સરકે તેને સરકવું કહેવાય તો આપણને અહીં ગબડવતું હોય તેવા ચિત્ર પર સાચાની નિશાની કરવાનું છે તો આપણે અહીં સૌથી પહેલાં પેન્સિલ આપેલ છે તો કે પેન્સિલને આપણે કોઈ પણ જગ્યાએથી મૂકી તો તે
गोल गोल फरे तो के हा तो तेने आपणे साचानी निशानी करीशुं। त्यार पछी बोल तो के ते पण गोल गोल फरे ते पण गबड़े छे तो आपणे बोल उपर पण साचानी निशानी करीशुं। त्यार पछी माखण आपेल छे माखण गबड़े तो के नहीं ते सरके कारण के ते गबड़तुं नथी। त्यार पछी डोंगळी तो डोंगळी गबड़े तो के हा तो तेने पण अत्यां पण आपणे साचानी निशानी करीशुं। त्यार पछी आपणे नीचे जोईए तो विद्यार्थी मित्र आपणे अहीं पण एक सूचना आपेल छे सरकती होई ते वस्तु पर साचानी निशानी करो। तो आपणे अहीं चार चित्र आपेला छे सौथी पहेला काकड़ी त्यार पछी टमेटो सूटकेश अने पावर। तो सरकवू एटले जेने आपणे कोईपण जग्याएथी सरकावी शकी तेने सरकवू कहेवाय जे सरके जेने आपणे सरकावी के धक्को मारीने लई जाय तेने सरकवू कहेवाय। त्यार पछी हवे आपणे चित्रमां जोईए काकड़ी ए सरके तो के नहीं कारण के काकड़ी तो गबड़े। त्यार पछी टमेटो सरके तो के नहीं ते पण गबड़े। अहीं आपणे सूटकेश आपेल छे एटले के पेटी ते सरके तो के हा कारण के तेने आपणे सरकावीने के धक्को मारीने आपणे लई जई शकीए तो आपणे अहीं सरकती वस्तु पर साचानी निशानी करवानी छे। त्यार पछी आपणे अहीं पावर आपेल छे ते सरके तो के नहीं ते गबड़े तो आपणे अहीं पण काई करवानुं नथी। तो विद्यार्थी मित्र हवे आपणे आकारो विशे समझी गया अने गबड़ो कोने कहेवाय अने सरको कोने कहेवाय ते पण समझी गया। तो वधु अभ्यास माटे आपणे आगळ मळीशुं।